નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. ખેડૂત મિત્રો, 31 માર્ચ સુધી કરાવી લો રજીસ્ટ્રેશન. જી હા મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે તમે 31 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવી લો અને સીધા જ બેંક ખાતામાં આવશે રૂપિયા 4000. તો કેવી રીતે ઘરે બેઠા કરશો એપ્લાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ યોજના બાબતેની જે કંઈ નવી અપડેટ છે તેના વિશે તમે વાકેફ થઈ જાઓ. તો મિત્રો, આપણે vtvgujarati.com ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો 31 માર્ચ સુધી કરાવી લો રજીસ્ટ્રેશન, સીધા ખાતામાં આવશે 4000 રૂપિયા. જાણો કેવી રીતે? તો આપણે આખા ન્યૂઝ જોતા જઈએ વિગતવાર કે ન્યૂઝમાં શું વિગત આપવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો તમે પીએમ ખેડૂત સન્માન નિધિ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો 31 માર્ચ સુધી કરાવી લો. આવું કરવાથી તમને ડબલ ફાયદો થશે. તો અહીંયા જણાવેલ છે કે પીએમ ખેડૂત સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવેલું નથી તો તમે 31 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લોશો તો આવું કરવાથી તમને ડબલ ફાયદો થશે. પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનામાં કરો એપ્લાય. 31 માર્ચ પહેલાં કરી લેજો એપ્લાય, મળશે ફાયદો. 31 માર્ચ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તો અહીંયા આપણે ન્યૂઝમાં અલગ અલગ વિગતો જોઈ શકીએ છીએ. તો 31 માર્ચ પહેલાં જો તમે એપ્લાય કરશો તો તમારી એપ્લિકેશન એક્સેપ્ટ થઈ જશે અને 2000 રૂપિયા પણ મળશે. કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને 3 હપ્તામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં સરકારે 7 હપ્તામાં પૈસા મોકલવાની વાત કરી છે. તો હવે જે આપણે હપ્તો આવશે તે 8મો હપ્તો હશે અને 7 હપ્તામાં જે છે તે પૈસા મોકલી દેવામાં આવેલ છે. કેવી રીતે ઘરે બેઠા કરશો એપ્લાય? આધિકારિક વેબસાઇટ એટલે કે ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ. તો આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકાય તે માટે આપણે એક વિડીયો પણ બનાવેલ છે, જેની લિંક ઉપર અહીંયા આઈ બટન ઉપર આપવામાં આવેલ છે. તો જો તમે તે વિડીયો જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપરથી તમે તે વિડીયો જોઈ શકો છો. તો હવે આપણે ન્યૂઝમાં તેના સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ. તો સૌ પ્રથમ તમારે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે pmkisan.gov.in તેના ઉપર આવી જવાનું છે. ત્યાં તમારે ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને તેના ઉપર ક્લિક કરતાની સાથે નવું પેજ ઓપન થઈ જશે. રજીસ્ટ્રેશન ફોર્મમાં બધી જાણકારી ભરવાની રહેશે. તો મિત્રો, જ્યારે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જાય છે ત્યારે તે ફોર્મમાં તમામ વિગતો ભરી લેવાની રહેશે. તો તેમાં શું શું વિગતો આવશે તે તમે ઉપર વિડીયોમાં જોઈ શકો છો. તમે કયા રાજ્યમાં રહો છો, કયો જિલ્લો છે, બ્લોક કે ગામની જાણકારી આપવાની રહેશે. હવે તમારે બેંક ડિટેલ્સ આપવાની રહેશે. તો આ જિલ્લાઓ ગામ એ તમામ વિગતો આપ્યા પછી નીચે તમારે બેંકની વિગતો પણ આપવાની રહેશે. અને આ બધી જાણકારી આપ્યા બાદ ડિટેલ્સને સેવ કરી દેવાની રહેશે. અને સેવ કર્યા પછી જે એપ્લિકેશન છે તેની સ્થિતિ જાણવા માટે હેલ્પલાઇન નંબર આપેલ છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 011-243-00606 છે. તો આ નંબર ઉપર તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તમારો તેના ઉપરથી સીધો સંપર્ક કરી અને તમારી જે એપ્લિકેશન હોય તેની સ્થિતિ જાણી શકો છો. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, તો આ યોજના અન્વયે છે તે જે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે અને આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ આસાન છે. તમે ઓનલાઈન ઘરે બેસીને જ સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી શકો છો અને તે સિવાય તમે પંચાયત સચિવ અથવા તો સ્થાનિક કોમન સેન્ટર એટલે કે CSC કોમન સર્વિસ સેન્ટર હોય તેમના દ્વારા પણ આ યોજના માટે એપ્લાય કરી શકો છો. રજીસ્ટ્રેશન સમયે આપવી પડશે આ જાણકારી,
2019માં શરૂ થયેલ આ યોજનામાં છેલ્લા થોડા સમયમાં ગરબડ થઈ હતી, જેનો સુધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે પણ આ યોજનામાં ફોર્મ ભરો ત્યારે પોતાની જમીનનો પ્લાન્ટ નંબર પણ જણાવવો પડશે. તો આમ આ તમામ વિગતો આપી અને તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જો તમે 31 માર્ચ સુધીમાં આ રજીસ્ટ્રેશન કરાવી લ્યો છો તો તમારા ખાતામાં સીધા આવશે ₹4000, એવું આવી ટીવી ગુજરાતીના સમાચાર પર જોવા મળી રહ્યું છે. તો મિત્રો, અહીંયા તમે એડ્રેસ બારમાં જોઈ શકો છો કે આપણે જે vtvgujarati.com છે, જે ન્યૂઝની વેબસાઇટ, તેના ઉપરથી આ માહિતી જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે મિત્રો, જો તમે 31 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લ્યો છો તો તમને સીધો ₹4000 ખાતામાં આપવામાં આવશે, તેવું આ વેબસાઇટ ઉપર જણાવવામાં આવી રહ્યું છે. તો જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય, એટલે કે વિડીયો પસંદ આવ્યો હોય, તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.